સોશિયલ મીડિયાને કારણે બાળકો શેરી રમતોને ભૂલી જ ગયા છે, ત્યારે આજના આધુનિક સમયમાં પરંપરાગત રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીમાં એક ખાસ પ્રયાસ કરવામાં આવ્યો. મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો માટે રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો સહિતના લોકોને પરંપરાગત રમતોની મજા માણી હતી. બાળકોએ કોથળા દોડ, ધમાલીઓ ઠોકો, ભમરડું, લંગડી, આંટી પાટો, માલકુસ્તી, લખોટી, સાપસીડી, દોરડાકો સહિતની શેરી રમતોની મજા માણી હતી. છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છે. ઘણી બધી રમતો જે સાવ વિસરાઈ જ ગઈ છે, બાળકો ભૂલી જ ગયા છે મોબાઈલના યુગમાં, એમાંથી બહાર કાઢવા રમતનું આયોજન આંધળો પાટો, લખોટી, ભમરડા, કોથળા દાવ, સાપસીડી. સાપસીડીમાં બાળકો પોતે કુકરી બનીને રમતા હોય, સાપ ઉતરે સીડી ચડે, લંગડી, ખોખો અને ગરબા, સ્નેચિંગ ધ પાર્ટનર, વિવિધ બધી ગેમ અમે રમાડી છે. અને એની સાથે ખાલી બાળકોએ નહીં, મોટાએ પણ ભાગ લીધો, જે તમે જોઈ શકો છો કે બધા એટલા જ ઉત્સાહથી રમે છે. અમે અહીંયા ખોખો રમ્યા, અમને મજા આવી. ઘરે તો મોબાઈલ સિવાય કઈ જોવા જ નથી મળતું. અહીંયા અમે ખોખો રમ્યા, પછી અમે કબડ્ડી રમ્યા, એમાં ખૂબ જ મજા પડી. ઘરે તો શું મોબાઈલ સિવાય કઈ હોય જ નહીં, અમે અહીંયા કરીશું બીજું. ને સાંજ સુધી તો સ્કૂલે જ હોય અમે. સાંજે આવીને થોડીક વાર રમીને પછી હોમવર્ક જ કરવાનું હોય. અહીંયા આવી રીતે રવિવારે હે તો અહીંયા મજા આવી રમવાની. અહીંયા હું સ્કાયમોલ આવ્યો છું અને મેં અહીંયા સાપસીડી એ બધું રમ્યું છે, ભમેડો અને એવું બધું એ બધું રમ્યું છે. આવું ફ્લેટમાં 5મા માળે અમે ફોનમાં રમીએ છીએ, ફ્રી ફાયર ને એવું બધું, પબજી ને એવું બધું.